છો દોસ્તો, સ્વાગત છે તમારું મારા ચેનલ ન્યૂ ગુજરાતી ટેકમાં. તમે અહીંયા જોઈ રહ્યા હશો, આજે રાજા સિકોદરમાં જે બ્લિંકિંગ થઈ રહ્યું છે તમે દોસ્તો જોઈ રહ્યા છો. તો આની અંદર તમને જે પાંદડાવાળા આ બે ફોન્ટ દેખાય છે, આજે હું તમને તે આપવાનો છું અને તેને તમે કેવી રીતે યુઝ કરી શકો છો તે આપણે આજે શીખવાના છીએ આ વિડીયોની અંદર. તો વિડીયો પૂરો જોશો તો તમને સંપૂર્ણ સમજણ પડી જશે. તો દોસ્તો વિડીયો શરૂ કરીએ. તો દોસ્તો સિમ્પલી હું તમને બતાવી દઉં, સૌથી પહેલાં તો પિક્સલ એપની અંદર મેં અહીંયા જે રાજા સિકોતર લખીને રાખ્યું છે તેની ઉપર તમે દોસ્તો જોઈ શકશો. આજે મેં પાંદડાવાળા ફોટા જે મેં લગાડેલા છે તે હું આજે તમને આપવાનો છું અને તેને કેવી રીતે તમે યુઝ કરી શકો છો તે પણ હું આજે શીખવાડવાનો છું. તો દોસ્તો સિમ્પલી તમારે શું કરવાનું છે તમને દોસ્તો બતાવું કે આ ફોટને આની અંદર ઇન્સ્ટોલ કર્યા બાદ તમે દોસ્તો જોઈ શકશો આપણે જે શું સૌથી પહેલાં કોઈપણ એક અક્ષર લખવાનું છે તમે જોઈ લો દોસ્તો. આપણે જે શું લખવામાં લખીને આપણે એફ લખી લેવાનું છે. એફ યાદ રાખજો, એફ કેપિટલ એફ લખ્યા બાદ તેને ઓકે કરી લેશું અને ત્યારબાદ દોસ્તો એફ લખ્યા બાદ તેને ઓકે કરી લેવાનો છે સૌથી પહેલાં આપણે. ત્યારબાદ તેની સાઇઝ હું થોડી મોટી કરી લઉં જેથી કરીને આપણે બધાને દેખાય. તમે જોઈ લો દોસ્તો મેં આ એફ અહીંયા લઈ લીધો છે, આ એફ ઓકે, તેને વચ્ચોવચ્ચ લઈ લો તમને દેખાય એટલા માટે. ઠીક છે દોસ્તો, હવે દોસ્તો આપણે જઈશું ફોન્ટની અંદર. ઠીક છે દોસ્તો, ત્યારબાદ જઈએ માય ફોન્ટમાં. તો માય ફોન્ટની અંદર મેં તે ફોન્ટ પહેલાંથી ઇન્સ્ટોલ કરી રાખ્યો છે, ત્યારબાદ તેની પર ક્લિક કરીને ઓકે કરશો એટલે તમે દોસ્તો જોઈ લો આ ફોન્ટ મારી સામે અહીંયા આવી ગયો. જોયો દોસ્તો, ત્યારબાદ તમારે તેની અંદર જે કંઈ કલર રાખવો તે તમે આરામથી રાખી શકો છો આ રીતે. તો દોસ્તો આ જ હું ફોન્ટ તમને આપવાનો છું. તો તમારે સિમ્પલી શું કરવાનું છે, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં જાઓ, ડિસ્ક્રિપ્શનમાં મેં એક લિંક આપી છે જ્યાં મેં લખ્યું છે પાંદડાવાળું ફોન્ટ. તો તેને દોસ્તો તમે ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કર્યા બાદ દોસ્તો તમે જુઓ, હું તમને બતાવું ડાઉનલોડ કર્યા બાદ તમે આપણે મારા ક્રોમ બ્રાઉઝરમાં હું તમને ડાઉનલોડ કરીને મેં જે રાખ્યું છે હું તમને બતાવું સૌથી. તો દોસ્તો તમે જુઓ મેં આ ફાઇલને ડાઉનલોડ કરી રાખી છે. ડાઉનલોડ કર્યા બાદ તમે તેની ઉપર ક્લિક કરશો તો તે ઓપન થશે નહીં, કારણ કે આપણે તેને પિક્સલ લેબમાં તેનો યુઝ કરવાનો છે. તો દોસ્તો પિક્સલ લેબમાં યુઝ કરવા માટે શું કરવાનું છે, તો આપણે પિક્સલ લેબમાં જઈએ અને પિક્સલ લેબમાં હું તમને બતાવું. ત્યારબાદ દોસ્તો આપણે જતા રહીશું આપણે ફોન્ટની અંદર. તમે જોઈ લો દોસ્તો અહીંયા આ છે ફોન્ટ. ફોન્ટમાં ગયા બાદ જઈશું આપણે માય ફોન્ટમાં. માય ફોન્ટમાં ગયા બાદ દોસ્તો પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરીને આપણી સામે આપણું ઇન્ટરનલ સ્ટોરેજ ખુલી જશે. તેની અંદર આપણે જે અત્યારે જે ફાઇલ ડાઉનલોડ કરી છે ફોનની તેને આપણે શોધી લેવાની છે. તો મેં દોસ્તો તેને ડાઉનલોડ ફોલ્ડરમાં એડ કરી છે, તો હું ડાઉનલોડ ફોલ્ડર અહીંયા ખોલી લઉં. ત્યારબાદ દોસ્તો તમે જો અહીંયા લાસ્ટમાં મારી પાસે ત્યાં અહીંયા એ ફાઇલ આવી ગઈ છે, તો તેના આપણે કશું કરવાનું નથી, ડાયરેક્ટલી એડ ડાયરેક્ટરી લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરી દઈશું. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમે દોસ્તો જો આ ફોન તમારો ઓટોમેટિકલી અહીંયા આવી જશે. ત્યારબાદ તેને તમે કોઈ પણ સ્ટેટસમાં તેને યુઝ કરવા માટે તમારે તેને કેપિટલ એફ લખી અને તમે દોસ્તો જેવું તમે આ ફોન ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી તે તમારો એફ આ ફ્લાવરની અંદર પાંદડાની અંદર બદલાઈ જશે. અને ત્યારબાદ દોસ્તો તમે તેને યોગ્ય લાગે તે જગ્યાએ તેને વ્યવસ્થિત રીતે તેનો યુઝ તમે તમારા હાથે કરી શકો છો. દોસ્તો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર ના આવે તો તેને સબસ્ક્રાઈબ કરી દો અને બીજો કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરી દો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, શુ ટાટા.